વલસાડ ટ્રાફિક પોલીસે તિથલ રોડના કોલેજ નજીકથી વલસાડના બિલ્ડર પુત્રોની કરોડો રૂપિયાની કિંમતની જેગુઆર સ્પોર્ટ્સ કારને કબજે કરી હતી. વલસાડ શહેરમાં ફરતી જેગુઆર કારના સાયલન્સરમાંથી નીકળતા અવાજના કારણે ફેલાતા ન્યુસન્સની જાણ ડીવાયએસપી ચાવડાને થતા તેમણે ટ્રાફિક પોલીસને આ કાર કબજે લેવાનો હુકમ કર્યો હતો, જેના આધારે વલસાડ ટ્રાફિક પોલીસે ગણતરીની મિનિટોમાં જ તિથલ રોડની કોલેજ પાસેથી વલસાડ શહેરના મોટા માથા ગણાતા એવા બિલ્ડરના પુત્રની કરોડો રૂપિયાની કિંમતની લાલ કલરની જેગુઆર સ્પોર્ટ્સ કાર કબજે કરતા બિલ્ડર સહિતના મોટા માથાઓ પોલીસ મથકે ભેગા થઈ ડિટેઇન કરેલ કારને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા. જોકે પોલીસના કડક વલણના કારણે તેમની મુરાદ સફળ થઈ ન હતી. આ અંગે ટ્રાફિક પોલીસે ધ્વનિ પોલ્યુશનના મુદ્દે આરટીઓને બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જુજવાના બિપિનભાઈના દીકરા મેનભાઈ છે, એમની કાર અહીં તિથલ રોડ ઉપર અમે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમને નંબર પ્લેટ નહીં જણાતો, અમે તેની પૂછપરછ કરેલી અને આવી મોંઘી કાર જોઈ અને અમે પૂછેલ કે ભાઈ આનું પાસિંગ કરાવે છે કેમ, તો એ માણસે કહ્યું મારી પાસે કોઈ આધાર પુરાવા નથી, 6 લીટર કદાચ ઘરે હશે, હાલ મારી પાસે રૂબરૂમાં કંઈ નથી. તેવું જણાવતો અમો તેમને તિથલથી જગાદા ખાતે અમે અહીં પોસ્ટે લાવેલા અને એમની સવિશેષ પૂછપરછ કરેલી. તેઓએ જણાવેલ કે અમે અમદાવાદથી લાવેલા છીએ અને 490 કિલોમીટર ગાડી ફેરવેલી છે, તો પાસિંગમાં કેમ ફેરવી શકાય અને આ ગાડી બહુ મોંઘી, જેની કિંમત રૂપિયા 2 કરોડ અને 44 લાખ થવા પામેલ છે, જેથી તમો ગેરકાયદેસર રીતે આ ગાડી કેમ ફેરવો છો, તો એમને કોઈ સંતોષકારક જવાબ ન આપતા અમોએ 207 મુજબ આ ગાડીને અમે ડિટેન કરેલી છે અને આરટીઓ વલસાડ તરફ દંડ વસૂલ માટે મોકલી આપેલ છે.